તાપીમાં ઓલણ નદી ગાંડી ધૂર બની છે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં નવા નીરની આવક થઈ છે નદીના પાણી પંચોલ આશ્રમ શાળામાં ફરી વળ્યા છે આશ્રમ શાળા ઉત્તર બુનિયાદી શાળામાં વરસાદી પાણી ભરાયા છે શાળા સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા હાલ તો ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાં ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કઈ રીતે નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી શાળામાં પાણી ભરાઈ ગયા છે આ તરફ તાપીના ડોલવણમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે ઢોલવણના અંધારવાડી દૂર ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે ગામના અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ભારે વરસાદના કારણે ઓલણ નદીના પાણીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે

આવેલો મહાદેવ ફળિયામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે પાણી ભરાવાની સાથે જે જે લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું છે લોકો હાલ વરસાદના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે હાલ પણ ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેને હાલ તંત્ર દ્વારા તો એલર્ટ કરી રહ્યા છે પરંતુ જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર પાણી આવવાના કારણે જે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જી માહિતી માટે તાપીના ડોલવણમાં ઓલણ નદી ગાંડીતુર બની છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક નોંધાય છે ઓલણ નદી બે કાંઠે થતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો પંચોલ પીઠાદરા સહિતના ગામોને જોડતો બ્રિજ પાણીમાં ડૂબ્યો છે રસ્તો બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે